एक विधवा महिला ने एक युवके 12 लाख की ठगाई करी छे। 12 लाख रुपया आ विधवा पासे थी एक युवके पड़ावी लीधा छे अने एनी एक वर्ष पहला एमनी सोशल मीडिया पर दोस्ती थई गई थी। नमस्कार, खबर छे .com पर थी राजेश शाह। दर्शक मित्रों, सोशल मीडिया पर युवतीओ युवकोने के मोटा मोटा बिजनेसमेनों के माणसोने क्षेत्रे छे के एमनी साथे ठगाई करे छे एवा किस्सा तमे अनेक वखत सांभळ्या हशे, परंतु वराछानो एक किस्सो जे छे ए चौंकावनारो छे। एमा एक विधवा महिलाने एक युवके 12 लाखनी ठगाई करी छे। 12 लाख रुपया आ विधवा पासेथी એક યુવકે પડાવી લીધા છે અને એની એક વર્ષ પહેલાં એમની સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ ગઈ હતી। આ એક ખૂબ જ ચોંકાવનારી વાત છે કે તમે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા માણસોની સાથે વાતચીત શરૂ કરો, ઓળખાણ શરૂ કરો, ત્યાં સુધી ઠીક છે, પરંતુ એ પછી પૈસાની લેવડ દેવડમાં લોકો હજુ પણ ધ્યાન નથી રાખતા એ નવાઈની વાત છે। કારણ કે આવા અનેક કિસ્સાઓ પેપરોના પાને આવી ગયા છે, ચેનલોમાં આવ્યા છે કે લોકો કેવી કેવી રીતના સોશિયલ મીડિયા પર ઠગાઈ કરે છે। હવે તમને આ જે વરાછાની ઘટના છે એના વિશે વાત કરીએ તો વરાછામાં એક 56 વર્ષના વિધવા બહેન છે, એમણે સોશિયલ મીડિયા પર એક વર્ષ પહેલાં એક યુવક સાથે દોસ્તી થઈ હતી અને એ યુવક એનું નામ આશીષ કહેતો હતો અને એ લંડનમાં રહેતો હતો એવું કહેતો હતો। એ પછી દોસ્તી થઈ અને આ જે યુવક હતો એ બધી મોટી મોટી વાતો મહિલાઓ સાથે હંમેશા કરતો હતો કે એની રાજકોટમાં જમીન છે, એના ફાર્મ હાઉસ છે, એનો રેમન્ડનો શોરૂમ છે। એટલે આ બધી બાબતોથી આ મહિલા અંજાઈ ગઈ હતી અને એની પર ધીમે ધીમે વિશ્વાસ મૂકી દીધો હતો। એ પછી વાત આગળ વધી હતી અને પેલા યુવકે વિધવા મહિલાને એમ કીધું કે એક કામ કર, પાસપોર્ટ અને વિઝાની તૈયારી શરૂ કરીએ અને તું લંડન આવી જા। એ પછી પેલા યુવકે મહિલાને એમ કીધું કે આ જે પાસપોર્ટ અને વિઝાની તૈયારી છે એના માટે તારે 5.5 લાખ રૂપિયા આપવા પડશે અને એ તું આંગળિયા મારફતે મહેશ ગોસ્વામી કરીને એક વ્યક્તિ છે રાજકોટમાં એને મોકલાવી દેજે। પેલી મહિલાને વિશ્વાસ આવી ગયો હતો એટલે એણે 2 પાર્ટની અંદર 5.5 લાખ રૂપિયા આંગળિયા મારફતે જે મહેશ ગોસ્વામીનું નામ આપેલું એને મોકલી આપેલા। થોડો સમય થયો પછી પેલા યુવકે વિધવા મહિલાને એમ કીધું કે તું જ્યારે વિમાનમાં આવે તો તારી પાસે જે ઘરેણાં હોય એ સાથે લાવવા જોખમી રહેશે, તો એક કામ કર, તું આ જે ઘરેણાં છે એ પણ પેલા મહેશ ગોસ્વામીને મોકલી આપ। પેલી મહિલાએ તો ઘરેણાં મોકલી આપ્યા, 13 તોલા સોનું હતું અને 7 લાખ રૂપિયા હતા। એમ કરતાં કરતાં એટલે ટોટલ 12.5 લાખ રૂપિયા આ વિધવા મહિલાએ જે પેલા મહેશ ગોસ્વામીનું નામ આપેલું એને મોકલી આપેલા। એ પછી ધીમે ધીમે પેલા યુવકે આ વિધવા મહિલા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું, ધીમે ધીમે બંધ કરવા માંડ્યું। એ પછી વિધવા મહિલાને થોડો શોખ ગયો અને એણે એ યુવકની પાસેથી પૈસા માંગવાના શરૂ કર્યા। એટલે પેલા એ ગલ્લા તલ્લા કરવાનું ચાલુ કર્યું એટલે વિધવા મહિલાને ખ્યાલ આવી ગયો કે આ મારી સાથે ઠગાઈ થઈ છે અને આ મને છેતરી રહ્યો છે। એટલે એણે વિધવા બહેને પોલીસ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે। હવે આ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આને શોધી રહી છે। પણ મૂળ વાત એ છે કે તમે કોઈ માણસ સાથે એક એક વર્ષ સુધી વાત કરો અને તમને એની શું ઈરાદો છે, એ વ્યક્તિ શું છે એની તમને ખબર નહીં પડે, એ પણ એક મોટી વાત છે। તમને 5 મિનિટ કોઈની સાથે વાત કરો તો તમને આઈડિયા આવી જાય કે સામેવાળો માણસ કેવો છે। આ તો તમે એક એક વર્ષ સુધી વાત કરો અને તમારી મહેનતના 12.5 લાખ રૂપિયા આપી દો એ પણ એક વિચારવા જેવી વાત છે। તો દર્શક મિત્રો, આવા ચોંકાવનારા કિસ્સાઓથી તમારે ખરેખર ધ્યાન રાખવા જેવું છે। આ એક અવેરનેસની વાત છે કે તમે કોઈની પણ સાથે પૈસાનો વ્યવહાર આવી રીતના નહીં કરો કે જે તમને ઓળખતા ના હોય। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।